जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हूँ टाक हिरेन, MBA अनुभव वर्ष 17। विद्यार्थी मित्रों, आगला सेशन में आपणे काव्य 9 भवना अबोला समझ्यू। हवे आपणे तो के काव्य 15 जुओ। काव्य विषे माहिती लेवानी छे, काव्य समझवानू छे। जुओ, कविनुं नाम तो के श्री श्याम साधु, मूळ नाम श्री श्यामरदास मूळदास सोलंकी। श्याम साधु एटला माटे एनुं नाम पड्युं કે તેને સંસારનો ત્યાગ કરીને અલગારી જીવન જીવ્યું। વિદ્યાર્થી મિત્રો, શ્યામ સાધુનું વતન જૂનાગઢ છે। તેને પોતાનું અલગારી જીવન જીવીને સમગ્ર જીવન કાવ્યનું ખેડાણ કરવામાં વિતાવી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ યાયાવરી છે। ઈસવીસન 1941માં જન્મ, 2001માં મૃત્યુ। પ્રકાર ગઝલ। ગઝલમાં तो के शेरो शायरी होय। गजलना प्रकार पूछाय तो बे प्रकार छे, एक इश्के हकीकी अने बीजो प्रकार छे इश्के मिजाजी। इश्के हकीकी के जेमा ईश्वर विषेनी वात होय छे, ईश्वर भक्त भगवान आवी बधी वात होय। ज्यारे इश्के मिजाजी तो के एमां सांसारिक भाव होय। धोरण 12માં जूना कोर्समां એવા બે ગઝલો આવતી, દુર્દશાનો એટલો આભાર અને હજો હાથ કરતાલ। એમાં દુર્દશાનો એટલો આભાર એ જે ગઝલ હતી એ તો કે ઈશ્કે મિજાજી હતી, સંસાર ઉપર હતી કે જેમાં સાંસારિક સુખ દુઃખ આવે, પ્રેમ આવે, નફરત આવે। જ્યારે એના પછીની જે ગઝલ હતી કે જેનું નામ હતું હજો હાથ કરતાલ, એ ઈશ્કે હકીકી હતી। હવે જે દુર્દશાનો એટલો આભાર એ ઈશ્કે મિજાજીમાં સંસારિક દુઃખોનું વર્ણન હતું। જ્યારે એના પછીનું જે કાવ્ય હતું હજો હાથ કરતાલ કે જેમાં ભગવાન વિશેની વાત હતી, ગઝલ, ગઝલમાં તો કે શેર આવે। હવે બે પંક્તિના એકમને શેર કહેવાય। અહીંયા તો કે 5 શેર આપ્યા છે, અલગ અલગ ઉદાહરણ દ્વારા કવિ સમજાવવા માગે છે। અશક્યતામાં શક્યતા રહેલી છે કે નહીં તે તપાસી જુઓ। હવે જો જીવનમાં દરેક બાબત છે એ શક્ય નથી, ઘણી બધી વસ્તુ એવી છે કે એને આપણે ગમે એટલા પ્રયત્ન કરી, સમય વેડફી, છતાં પણ એ અશક્ય બાબત અશક્ય જ રહે છે। છતાં પણ કવિ શક્ય કરી જોવાના પ્રયત્ન કરવાનું કહે છે। હવે જે આ પથ્થરનું ઉદાહરણ છે એના દ્વારા તો કે અશક્યને શક્ય કરવા કહે છે। જ્યારે બાકીના જે શેર છે એમાં કઈ કઈ વસ્તુ મુશ્કેલ ભરી છે એનું વર્ણન કર્યું છે। પવન, વૃક્ષ એના ઉદાહરણ દ્વારા સમજાયું કે આપણામાં પરોપકારની ભાવના હોવી જોઈએ। વૃક્ષ છે એ છાંયો આપે છે, એમ આપણે બીજાને ઉપકારી થવું જોઈએ, બીજાને મદદરૂપ થવું જોઈએ। પવન છે તો પવનની જેમ આપણે મળીને ચાલ્યા જાય છે, પવન જેમ સહજ રીતે મળીને ચાલ્યો જાય, આવીને ચાલ્યો જાય, એમ લોકો એકબીજાને મળે છે, ચાલ્યા જાય છે, એટલે કે સંબંધો બાંધવા સહેલા છે પણ સંબંધો ટકાવવા અઘરા છે। વૃક્ષ જેમ છાંયો આપે છે એમ આપણે બીજા માટે છાયારૂપ બનવું જોઈએ। નગર, નગર અને બાળકના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે નગરી જીવન છે, શહેરી જીવન એ માણસને લલચાવે છે। નગર અબુદ્ધ બાળક જેવું છે, અબુદ્ધ બાળક, અબુદ્ધ એટલે અણસમજુ, જેમ અણસમજુ બાળક એને જ્યારે કંઈ ખ્યાલ નથી હોતો, કાંઈ સમજણ નથી હોતી, એમાં નગર અબુદ્ધ બાળક જેવું છે। હવે નગરને આપણે લલચાવવા જાય તો નગર લલચાતું નથી, શું કામે? તો કે માણસ પોતે લલચાઈ જાય પણ નગર ન લલચાય, નગર જીવનથી મોહિત થઈ જાય છે, નગર જીવનથી એટલો બધો આકર્ષિત થઈ જાય, અંજાઈ જાય કે માણસ નગર જીવનમાં ખૂપી જાય છે। જ્યારે નગર ક્યારેય લલચાતું નથી, માણસ લલચાય પણ નગર ન લલચાય। પછીનું ઉદાહરણ છે કાચબો અને રેત શીશીનું। કાચબો કે જે સાવ ધીમું ચાલતું પ્રાણી છે, કાચબો સાવ ધીમે ધીમે ચાલે છે,
तो काचबानी गति पर आपणे समय जाणी सकता नथी। केटला वाग्या ई जाणवू होय तो आपणे रेत सीसी द्वारा जाणी शकाय। जो काचबा उपरथी समय जाणी शकातो होय तो रेत सीसी नी सी जरूर। अरीसो छेल्लो जे शेर छे ई अरीसा विशे छे કે અરીસામાં આપણે આમ જોઈ તો આપણું પ્રતિબિંબ દેખાય છે, પણ પ્રતિબિંબ સાથે સંબંધ બાંધી શકાતો નથી। એટલે કે સૌના પ્રતિબિંબ દેખાય પણ એ પ્રતિબિંબ સાથે સંબંધ બાંધી શકાતા નથી। એના માટે આંખોમાં ચિત્ર આવી જુઓ। આંખોમાં ચિત્રવું એનો મતલબ હૃદયમાં સ્થાન આપવું। કહેવાનો અર્થ કે આ સંસારમાં લોકો સ્વાર્થી છે, લોકો લોકો વચ્ચેના સંબંધો યાંત્રિક થઈ ગયા, જડ થઈ ગયા, એક વ્યક્તિ બીજા વ્યક્તિથી દૂર થઈ ગયો। મોબાઈલ આવ્યા, નેટ આવ્યું, હવે આધુનિક ટેકનોલોજીનો સમય આવ્યો, મનુષ્ય એ ટેકનોલોજીને લીધે વિશ્વ નાનું થઈ ગયું, પણ મનુષ્ય મનુષ્ય વચ્ચે અંતર વધી ગયું। અહીંયા જુઓ તો કે અરીસાના ઉદાહરણ દ્વારા એવું સમજાયું કે ભાઈ અરીસામાં જે પ્રતિબિંબ જોઈ છે એ પ્રતિબિંબ ક્ષણભંગુર છે, નશ્વર છે। એમ આજકાલના મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધો નશ્વર થઈ ગયા છે, લાગણી વિનાના થઈ ગયા છે, યાંત્રિક થઈ ગયા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ જુઓ એવું નામ શું કામે રાખ્યું? જુઓનો અર્થ લેવાનો તપાસવું, ચેક કરવું કે ભાઈ તમે આ કરી જુઓ છો કે નહીં, આ તપાસી જુઓ છો કે નહીં। કાવ્યનો મેં તમને ટૂંકમાં પરિચય આપ્યો, તમારે સવિસ્તાર આવશે કે ભાઈ જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન કરાવો, તો એમાં આ ઉદાહરણ લખવાના છે, પથ્થર, પવન, વૃક્ષ, નગર, અબુધ બાળક, કાચબો અને રેત સીસી, સાથે સાથે તો કે ભાઈ અરીસો, અરીસાનું પ્રતિબિંબ, દરેક ઉદાહરણની સાથે બે બે લીટીની સમજૂતી આપી એટલે સવિસ્તાર પૂરો થશે। ખાસ કરીને બીજી વસ્તુ કે કવિ શ્યામ સાધુ, એનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી, એના જીવનમાં લખેલો પ્રથમ ગઝલ સંગ્રહ યાયાવરી, યાયાવરી નામના સંદર્ભ ગ્રંથમાંથી પ્રસ્તુત જુઓ ગઝલ લેવામાં આવી। જુઓમાં તો કે બે વસ્તુ રજૂ કરવામાં આવી, અશક્યને શક્ય કરી જુઓ, એટલે કે શક્યતાના દ્વાર ખખડાવી જુઓ। શક્યતાના દ્વાર ખખડાવવા એનો મતલબ કે અશક્યને શક્ય કરવાના પ્રયત્ન કરવા। જો અશક્ય શક્ય માટે એક જ ઉદાહરણ છે, પથ્થર, જ્યારે કઈ કઈ વસ્તુ મુશ્કેલ ભરી છે એનું વર્ણન કર્યું છે। વૃક્ષ છે બરોબર, તો વૃક્ષ જેવા પરોપકારી થવું મુશ્કેલ છે, નગરને લલચાવવું મુશ્કેલ છે, કાચબા ઉપરથી સમય જાણવો મુશ્કેલ છે કાચબાની ગતિ ઉપરથી, અને અરીસામાં પ્રતિબિંબ ઝીલાય છે પણ બીજાને આપણા હૃદયમાં સ્થાન આપવું એ મુશ્કેલ છે। હવે આટલી વસ્તુ મુશ્કેલ છે એનું કવિએ વર્ણન કર્યું। આ જે કાવ્ય છે અત્યારે સામાજિક જીવનમાં ઉપયોગી થાય એવું આ કાવ્ય છે। ચાલો હવે આપણે એનો પરિચય લેશું। જો પથ્થરો બોલી શકતા હોય તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ। એટલે કે પથ્થર નિર્જીવ છે, જડ છે, પથ્થર સજીવ નથી, એટલે પથ્થર બોલી શકશે નહીં, છતાં પણ કવિ કહે છે કે તમે તપાસી જુઓ। એનો મતલબ કે પથ્થર જો બોલતા હોય તો બોલાવી જુઓ, તમે પ્રયત્ન તો કરી જુઓ। એ પથ્થર ક્યારેય બોલવાના નથી, પથ્થર નિર્જીવ છે, છતાં પણ કવિ અશક્યને શક્ય કરવાનું કહે છે। વિદ્યાર્થી મિત્રો, જીવનમાં કેટલીક બાબત એવી હોય કે આપણે એને તપાસવા જાય અથવા પોસિબલ કરવા જાય, શક્ય કરવા જાય, છતાંય અશક્ય વસ્તુ હંમેશા અશક્ય જ રહે છે। ઉલટાનું તો કે આપણો સમય વેડફાય છે અને આપણા પ્રયત્ન પણ પાણીમાં જાય છે, એટલે કે પથ્થર ક્યારેય બોલી શકશે નહીં, ભલે આપણે પ્રયત્ન કરશું છતાં પણ પ્રયત્ન વ્યર્થ છે। પછીનું ઉદાહરણ તો કે બધા લોકો પવનની જેમ મળે છે, ચાલ્યા જાય છે, એનો અર્થ કે લોકો એકબીજા સાથે હળે મળે છે પછી ચાલ્યા જાય છે, કોઈને કોઈની પડી નથી। આપણે આવી જ એક ગઝલ ભણી ગયા છીએ ધોરણ 10માં, દિવસો જુદાઈના જાય છે, કવિ ગની દહીવાલાની।
ईज रीते गजल में अँ आपने समझावामां आव्युं के भाई पवन छे बराबर सहजताथी मळे एम लोको एक बीजाने सहजताथी मळे छे मळीने चाल्या जाय छे कोई कोईना सुख दुख में भाग लेतुं नथी। आपणे वृक्ष जेवुं थावुं जोईए वृक्षनी डाळीनी जेम अँ रूप तो बनी जुओ એટલે કે વૃક્ષ વૃક્ષની ડાળી પોતે ફેલાઈને લોકોને મુસાફરોને છાંયો આપે છે એમ આપણે બીજાને છાયારૂપ બનવું જોઈએ। પવન જેવું નહીં કે ભાઈ મળીને ચાલ્યા જાય એકબીજાના સુખ દુઃખ જાણે એટલે પૂરું એમ નહીં પણ વૃક્ષની ડાળી જેવું થવાનું જેમ વૃક્ષની ડાળી છાંયો આપે એમ આપણે બીજાના જીવનમાં ઉપકારી થવાનું બીજાને મદદરૂપ થવાનું। પછીનો શેર જો तो के नगर अबुद्ध बाड़क जेवू छे तो ई नगर ने तमे ललचावी तो जुओ एटले के नगर छे एने आपणे ललचावी सकता नथी नगर थी आपणे ललचाई जाए पर नगर क्यारे ललचाय नहीं। तो जो नगर ने ललचावू ई मुश्किल भर्यु छे लोको स्थळ अंतर करता होय स्थळ परिवर्तन करता होय बराबर एम लोको एक स्थळे थी जईने बीजा स्थळे आवे शहर में आवे मोटा मोटा महानगरो में आवे ई महानगर नु चकाचौंध जीवन એટલે કે જગમગતું જીવન જોઈને માણસો લલચાઈ જાય છે નગર જીવનમાં ખૂપી જાય છે અને એમાં રચિયો પચિયો રહે છે। માણસ લલચાઈ જશે પણ નગર લલચાશે નહીં નગરને લલચાવવું મુશ્કેલ છે। કાચબો કાચબો ધીમી ગતિએ ચાલે છે હવે કાચબો ધીમી ગતિએ ચાલે છે તો આપણે કાચબાની ગતિ ઉપરથી સમય જાણી શકતા નથી। જો સમય જાણવો હોય તો રેત સીસી દ્વારા જાણી શકાય। વિદ્યાર્થી મિત્રો જ્યારે ઘડિયાળ નહોતી ત્યારે ઈ સમયમાં રાજા મહારાજાના વખતમાં પહેલાના કાળમાં પ્રાચીન કાળમાં કાચની રેત સીસી હતી કે જેમાં રેતી પડે એના ઉપરથી ખબર પડે સમય કેટલો થયો। હવે જો સમય જાણવો હોય તો આ રેત ઘડી દ્વારા જ જાણી શકાય। કહેવાનો અર્થ કે કાચબાની ગતિ ઉપરથી સમય જાણી શકાતો નથી। જો જાણી શકાતો હોત તો આ રેત સીસીની શી જરૂર તો આ રેત સીસીને ઉલટાવી નાખો રેતી કાઢી નાખો એટલે કે કાચબાની ગતિ ઉપરથી સમય જાણી શકાય નહીં રેત સીસી ઉપરથી જ સમય જાણી શકાય। કાચબાની ગતિ ઉપરથી સમય જાણવો મુશ્કેલ છે। હવે વાત કરી અરીસાની તો અરીસાની સામે આપણે ઊભા રહી છીએ આપણે આપણું આમ પ્રતિબિંબ જોઈ છીએ પ્રતિબિંબ દેખાય છે પછી થોડોક સમય પૂરતું હોય આપણે ચાલ્યા જાય તો પ્રતિબિંબ દેખાતું નથી। પ્રતિબિંબ ક્ષણભંગુર છે થોડી વારમાં નાશ પામે એવું છે ક્ષણભંગુર એટલે નાશ પામવું એમ મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધો યાંત્રિક થઈ ગયા છે જળ થઈ ગયા છે લાગણી વિનાના થઈ ગયા છે તો એ સમયે તમે તમારી આંખોમાં કોઈને ચિત્રાવી જુઓ આંખોમાં ચિત્રવા એટલે હૃદયમાં સ્થાન આપવું। હવે આવા જે સમય છે કે જ્યાં મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ નથી નફરત છે ઘૃણા છે તિરસ્કાર છે વગવણી છે એ સમયમાં આપણે આપણા હૃદયમાં બીજાને સ્થાન આપવું જોઈએ। જો આપણા હૃદયમાં બીજા પ્રત્યે પ્રેમ હશે તો બીજાના હૃદયમાં આપણા માટે પ્રેમ હશે। આપણા હૃદયમાં બીજાને સ્થાન આપવું મુશ્કેલ છે એટલે કે કવિ પહેલો જે શેર છે એમાં પથ્થરને બોલાવવાનું કહે છે પથ્થર ક્યારેય બોલશે નહીં પ્રયત્ન કરવાનો કહ્યો છે કે ભાઈ અશક્યને શક્ય કરી જુઓ તમે પ્રયત્ન તો કરી જુઓ ખબર જ છે કે ભાઈ પથ્થર બોલવા નથી છતાં પણ પ્રયત્ન કરવાનું કહ્યું। જીવનમાં કેટલીક બાબત અશક્ય હોય છે એને ગમે એટલા પ્રયત્ન કરો છતાં પણ શક્ય થતી નથી। પવનની જેમ લોકો મળે છે મળીને ચાલ્યા જાય છે તો આપણે વૃક્ષની ડાળી જેવું થવું જોઈએ પરોપકારી થવું જોઈએ બીજાને ઉપયોગી થવું જોઈએ। નગર નગર જીવનથી લોકો લલચાય છે નગર આ અબુદ્ધ બાળક જેવું છે નગર જીવનથી લોકો લલચાય છે પણ નગર ક્યારેય લલચાતું નથી। કાચબાની ગતિ ઉપરથી સમય જાણી શકાતો નથી સમય જાણવો હોય તો રેત સીસી દ્વારા જાણી શકાય। અરીસામાં પ્રતિબિંબ દેખાય છે પણ એ પ્રતિબિંબ ક્ષણભંગુર છે નશ્વર છે એમ લોકો લોકો વચ્ચેના સંબંધો નશ્વર થઈ ગયા છે ક્ષણભંગુર છે યાંત્રિક નિર્જીવ સંબંધો છે તો આવા સમયમાં આપણે આપણા હૃદયમાં બીજાને સ્થાન આપવું જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો
આપણે સમજ્યા કે પહેલા કાવ્યમાં અશક્યને શક્ય કરવાનું કીધું છે, પછીના બીજા શેરમાં પવન વૃક્ષ દ્વારા, નગર બાળકના ઉદાહરણ દ્વારા, કાચબો રેત શીશી દ્વારા અને અરીસા દ્વારા એ બાબત સમજાવી કે આ વસ્તુ છે ને મુશ્કેલ ભરી છે. વૃક્ષ જેવું ઉપકારી થવું, નગરને લલચાવવું, કાચબાની ગતિ ઉપરથી સમય જાણવો અને આપણા હૃદયમાં બીજાને સ્થાન આપવું એટલે કે આપણા હૃદયમાં બીજા પ્રત્યે પ્રેમ રાખવો, આટલી વસ્તુ મુશ્કેલ ભરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્ય 15 જુઓ વિશે સમજૂતી પ્રાપ્ત કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવું જ એક સરસ મજાનું કાવ્ય લઈને પાછા ઉપસ્થિત થશું. જય સ્વામિનારાયણ.